નમસ્કાર વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના સિહોળ નગરપાલિકામાં ત્રીસ વર્ષથી હંગામી ધોરણે કામ કરતા સફાઈ કામદારોનો કાયમી કરવાનો પ્રશ્ન હજુ પણ ઉકેલાયો નથી આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે તેથી તેમણે કાયમી કરવાની માંગ સાથે માથી મુંડન કરીને વિરોધ નોંધાવ્યો હતો તદુપરાંત તેમણે હાથરસની ઘટનામાં પણ પીડિતાને ન્યાય આપવાની માંગ સાથે ન્યાય રેલી યોજી હતી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું હું માવજી સર્વૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા છેલ્લા બે વર્ષથી અંદર રજૂઆત કરીએ છીએ કે જે લોકો નેવુંથી અને નેવાસીથી જે લોકો કામ કરે છે નગરપાલિકાની અંદર અને જે ગામની ગંદકી ઉઠાવે છે જે લોકો ગટરમાં ઉતરે છે એવા લોકોને કાયમી કરવામાં આવતા નથી નગરપાલિકાએ મળતી હાથ ધરાવનો ઠરાવ કર્યો છે હાથ ધરાવાનો સર્વનો મોટો ઠરાવ થયો છે એમાં તમામ પક્ષના લોકોએ સહી કરી છે એ બાબતે પણ અમે ફરિયાદ કરી છે અને બેન મનીષા વાલ્મિકીની જાહેરમાં હત્યા થાય એની પર ગેંગ રેપ થાય એની કરોડરજ્જુ રજૂ કાપી નાખવામાં આવે એની જીપ કાપી નાખવામાં આવે અને હત્યારોને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે એને હિન્દુ ધાર્મિક વિધિ કરવા દેવામાં આવે આજે અમે પીઠીનું તિલક કરી આખા ગુજરાતની અંદર જે કાર્યક્રમો હતો એનો અમે સહકાર આપ્યો છે એનું પીઠીનું તિલક કર્યું છે અને આ સરકાર તાત્કાલિક આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અને નગરપાલિકાની અંદર જે લોકો વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી જે કામ કરે છે એ સફાઈ કામદારોને સેટઅપ મુજબ અને સિન્યોરિટી લિસ્ટ મુજબ કાયમી કરવામાં આવે એ બાબતે અમે આજે લડત ઉપાડી છે અને હાવણા ઉઠાવો અભિયાન અને આજે ન્યાયયાત્રા અમે કાઢવાના છીએ આગામી દિવસોમાં અમારું અભિયાન રહેશે જ્યાં સુધી નગરપાલિકાના કામદારો કાયમી નહીં થાય ત્યાં સુધી અમારું અભિયાન શરૂ રહેશે આજે અમે ત્રણ જણા મુંડન કરાવીને અમે આજે સમર્થન આપીએ છીએ સફાઈ કામદારોને બેન વાલ્મિકીને કે ન્યાય નહીં મળે તો મુંડન નહીં અમે ગામના હાવણા પણ બંધ કરાવી દઈશું